નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત આપણે અહીંયા ઉપસ્થિત છીએ એક્ઝોટિક વેબ મીડિયામાં જીવન ભારતી શાળાના વિદ્યાર્થીઓની સાથે. આપણે વાત કરીશું જરીવાલા અસેસા સાથે, જેણે 600 માંથી 554 માર્ક્સ મેળવ્યા છે. અસેસા, આટલા સુંદર માર્ક્સ મેળવ્યા એ બદલ તમને અમારા ચેનલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને તમને કહેશું કે તમે આટલા સરસ માર્ક્સ કેવી રીતે મેળવ્યા, કેટલી મહેનત કરતા હતા? મોબાઈલ કેટલો વાપરવાનો? મોબાઈલ તો હવે વંચાઈ જાય પછી થોડા સમય માટે લેતા હતા. ખૂબ જ સરસ વાત અશ્લેષાની, કે લગભગ 8 કલાક જેટલો અભ્યાસ તેઓ કરતા હતા અને એટલે એમણે 99.71% મેળવ્યા છે. બેટા, તારા મમ્મી શું કરે છે? મારા મમ્મી હાઉસવાઈફ છે અને આજે અમારે મેરેજ ફંક્શનમાં જવાને કારણે આવી શક્યા નથી. જો મમ્મી કેટલા કલાક અને કેવી રીતે હેલ્પ કરતા હતા? મેં વાંચવા બેસતી હતી ત્યારે આમ તો અમારા ઘરમાં મારી પાસે આવીને થોડું મને હેલ્પ કરી જાય. ની વંચાતું હોય તો કઈ નિયમ ના સુઈ જા. ખુબ જ સરસ વાત હશે શાની, કે એના મમ્મી નો પણ એને ખૂબ જ સરસ સપોર્ટ રહ્યો છે. કયા વિષયમાં સૌથી વધારે માર્ક્સ મેળવ્યા છે? ગુજરાતી. અને હવે આગળ શું કરવા માંગો છો? મેથ્સમાં એન્જિનિયરિંગ. અરે વાહ, વેરી ગુડ, ખૂબ જ સુંદર વાત. તમને માર્ક્સમાં તેઓ એન્જિનિયરિંગ કરવા માંગે છે અને આખા દિવસના લગભગ 8 કલાક જેવા સમય એમણે વાંચ્યા હતા. કેટલા શિક્ષકો અને શાળાનો કેવો સપોર્ટ રહ્યો તમને? મારી શાળાએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. એટલે કે કઈ પણ મને ડિફિકલ્ટી હોય, મારા ક્લાસ ટીચર ઇતિ ટીચર ઓલવેઝ હેલ્પ્સ મી. ઓકે, વેરી ફ્રેન્ડ્સ, યુ હેવ મેની ફ્રેન્ડ્સ કે બહુ ઓછા ફ્રેન્ડ? ના, આઈ હેવ ફ્રેન્ડ્સ મેની, બટ મેં ક્યારે જ્યારે પણ ફ્રેન્ડ્સ ને મળું ત્યારે અમને વાતો કરવાની ને અમે લોકો સાથે ગપશપ કરવાની બહુ ગમે, એટલે મેં ઓછું કરી દીધેલું ફ્રેન્ડ્સ સાથે મળવાનું ને કરવાનું. દર્શક મિત્રો, ખૂબ જ સુંદર રિઝલ્ટ માટે કેટલીક વખત વિદ્યાર્થી મિત્રો દોસ્તીને થોડોક સમય પૂરતું સાઈડમાં રાખીને પોતાના અભ્યાસક્રમ પ્રત્યે ખૂબ જ મહેનત કરે તો તેઓ ખૂબ જ સુંદર માર્ક્સ સાથે આગળ વધી શકે છે, એવી સુંદર ભાવના સાથે. હવે આપણે બીજા વિદ્યાર્થી સાથે વાત કરીશું જેનું નામ છે ભવ્ય. ભવ્ય, તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે અને શું કહેશો કે આટલા સુરત સ્પોર્ટ્સ મેળવવા માટે તમને શાળાનો અને તમારા માતા પિતાનો કેટલો સપોર્ટ રહ્યો? 92.86% ખૂબ જ સુંદર. મમ્મી ટીચર છે અને આટલા સરસ માર્ક્સ મેળવ્યા છે તો આજે કેવી લાગણી અનુભવ છે? ખૂબ જ આનંદ થાય છે. મમ્મી કઈ સ્કૂલ માં ટીચર છે? મમ્મી ઉત્તર ગુજરાત. વેરી ગુડ, ઉત્તર ગુજરાત માં મમ્મી ટીચર છે અને આટલા સરસ માર્ક્સ સાથે ભવ્ય અહીંયા ઉપસ્થિત છે. બેટા, માં ટીચર છે, સ્કૂલ માં ભણતો હતો, આટલા સારા માર્ક્સ મેળવ્યા છે, તો મોબાઈલ નો ઉપયોગ કેટલો કર્યો? થોડાક સમય પૂરતા મોબાઈલ ને બરાબર સાઈડ માં રાખીને કદાચ ખુશીના આંસુ એના ચહેરા ઉપર દેખાઈ રહ્યા છે કે આટલા સુંદર માર્ક્સ અને અહીંયા ઉપસ્થિત છે. તો આપની સાથે આપના પિતા હાજર છે તો આપણે એમની સાથે વાત કરીશું. સર, આપનું નામ શું છે? મારું નામ મનીષ કુમાર. જી મનીષ ભાઈ, શું કરો છો તમે? મારા એક્ચ્યુઅલી દ્વારા બિંદુ છે, કોન્સન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ શિક્ષણ. ઓકે, આજે કેવું ફીલિંગ થાય છે, તમે શું લાગણી અનુભવો છો? બહુ સારું ફીલિંગ થાય છે અને ઉત્તર જીવન પાર્ટી સ્કૂલ માં 3rd નંબર છે. ખૂબ
પછી આઈઆઈટી માં એડમિશન લેવાની ઈચ્છા ધરાવે છે. મનીષભાઈ, તમે તમારી શાળા જે જીવન ભારતી તમે પસંદ કરી છે એ વિશે શું કહેશો? જીવન ભારતી શાળા એક્ચ્યુઅલી મારા તો બંને બચ્ચાઓ જુનિયર સિનિયર થી ભણે છે, એટલે તો એના વિશે કઈ કહેવાની જરૂર નથી. બહુ સારા ક્લાસ ટીચર થી એના બી સારા હતા, પ્લસ આખો માહોલ સારો છે, બધી રીતે જીવન ભારતી બહુ સારું છે. મારા તો ઘણા ગ્રુપ માં છોકરાઓને મેં એડમિશન લેવાના છે, કે તમે જીવન ભારતી માટે છોકરાઓ ખરેખર બહુ સારું. બીજો મેઇન બેનિફિટ છે, છોકરાઓને ટિફિન બોક્સ લઈ જવાની જરૂર જ નથી. દર્શક મિત્રો, આપણે જણાવીએ કે સુરત ની ખૂબ જ પ્રખ્યાત શાળા એટલે જીવન ભારતી શાળા અમારી સાથે આપણે વાત કરી રહ્યા છે. અને ફાસ્ટફૂડ ના જમાનામાં પણ એ શાળા વિદ્યાર્થીઓનું હેલ્થ નો પણ ખ્યાલ રાખે છે અને એમને સ્કૂલ નો નાસ્તો કેન્ટીન માંથી પ્રોવાઈડ કરે છે. ખૂબ જ સુંદર વાત મનીષભાઈ તમારી, અને તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન કે તમારો દીકરો આટલા સારા માર્ક્સ લઈને આગળ આવ્યો છે. આપણે વાત કરીશું આશ્લેષા ના પપ્પા સાથે. સાહેબ, આપનું નામ જણાવશો? જનકભાઈ આના છે મારું નામ. જી જનકભાઈ, શું કરો છો તમે? કેટલો સમય સુધી તમે એને મદદ કરી એના અભ્યાસ કરવામાં? એને લગભગ દિવસમાં એને 4 કલાક તો અમે એને હેલ્પ કરીએ જ છે, એમ એની પાછળ લાગી રહીએ છે, એમ જરૂરત પૂરતું જેને કઈ જે કઈ વસ્તુ જોઈએ તે આપીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન આપને અને આપના તમામ પરિવારને. આપણે પિંકીબેન સાથે વાત કરીશું કે મેડમ, તમારી શાળા વર્ષોથી સુરતમાં ચાલતી શાળા, ખૂબ જ એક સ્ટેટસ પર પહોંચેલી શાળા છે વાલી મિત્રો પણ, અને ત્યાં કદાચ સિટીના વચ્ચેના વિસ્તારમાં છે એટલે વિવિધ સમાજના લોકો આપની શાળામાં હોય છે, તો ક્યારેક એવું પણ થાય કે દીકરા દીકરીઓને અભ્યાસક્રમમાં આગળ વધવા માટે પેરેન્ટ સાથે પણ આપણે થોડાક એવા કિસ્સાઓ બન્યા હોય કે ત્યાં એ લોકોને સમજાવવું પડતું હોય, તો એ વિશે શું પ્રકાશ પાડશો? ઘણા બધા પેરેન્ટ્સ એવા પણ છે કે જે એવું ઇચ્છતું હોય છે કે હવે મારું બાળક આગળ ભણશે નહીં, કારણ કે અમારી સમાજમાં હવે એટલું બધું છોકરીઓને ભણાવવાની જરૂરિયાત રહેતી નથી. ત્યારે અમે હંમેશા એમને કહેતા હોય છે કે છોકરી જો ભણશે એટલે કન્યા જો કેળવણી લેશે તો એને કારણે એ બંને ઘરને સાચવી શકશે અને એની જે આવનારી પેઢી છે એ આવનારી પેઢીને પણ એ એટલું બધું મજબૂત બનાવી શકે છે. અને ખાસ કરીને તો જો હવેનો જમાનો એવો છે કે જ્યારે બે વ્યક્તિ ઘરની અંદર કમાતું હોય તો ત્યારે જ જે પણ ફેસિલિટી આપણે ઈચ્છતા હોઈએ છીએ તે મેળવી શકીએ છીએ, અને એ માટે પણ કન્યા કેળવણી ખાસ આવશ્યકતા ધરાવતી આપણને જોવા મળે છે. જી, ખૂબ જ સરસ વાત દર્શક મિત્ર પ્રતિભાની, અને બે સંદેશા કદાચ આપણે સમાજને પહોંચાડી શકીએ કે નર્સરીથી 12 સાલ સુધી બાળકોનું હેલ્ધી ફૂડનું ધ્યાન શાળામાં રાખવામાં આવે છે, અને સાથે જ કન્યા કેળવણીની પણ સમાજને ખૂબ જ જરૂરી હોય છે. અને બેન, હું તો એવું કહીશ કે જો એક કન્યા શિક્ષિત થશે તો એક નહીં એ બે બે પરિવારને ઉછાળશે, તારશે અને ખૂબ જ સજ્જતાથી સમાજમાં આગળ વધારશે. આપને અને આપની શાળાને ફરી વખત એક્ઝોટિક મેપ મીડિયા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.